અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કોરોના અંગેનો અપડેટ આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં આજે નવા 61 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો આંકડો 1434 એ પહોંચ્યો છે, જ્યારે આજે 4 દર્દી કોરોના સામે જંગ જીતી રહ્યા સાજા થયા છે, તો બીજી બાજુ 4 દર્દી જીવન સામે જંગ હારી ગયા છે. નમસ્તે. આજે આપણે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસો, કેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, એ તમામ બાબતો અંગેની વિગતો હું આપવા માંગુ છું. ગઈકાલે સાંજ સુધીમાં અમદાવાદ શહેરમાં 1359 જેટલા કેસો નોંધાયેલા હતા. ત્યાર પછી આજે સવારે જે નવા કેસો જાહેર કરવામાં આવ્યા છે રાજ્યકક્ષાએથી, એમાંથી અમદાવાદ શહેરના 61 જેટલા કેસો નવા થાય છે. એટલે ટોટલ 1420 કેસ અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ થઈ ગયા છે. જે નવા 61 કેસો આવ્યા છે એમાંથી ફરી મહદ અંશે કેસો મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનના છે, જે કરફ્યુ હેઠળના વિસ્તારો છે, કોટ વિસ્તાર, બહેરામપુરા, દાણી લીમડા વગેરે વિસ્તારોમાં. મધ્ય ઝોનમાંથી 27 નવા કેસો આવ્યા છે. દક્ષિણ ઝોનમાં 14 નવા કેસો મળ્યા છે. ઉત્તર ઝોનમાં 5 નવા કેસો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 પણ કેસ નથી. પશ્ચિમ ઝોનમાં 7 નવા કેસો આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1 નવો કેસ નોંધાયો છે અને પૂર્વ ઝોનમાં 7 નવા કેસો નોંધાયા છે. એટલે એ રીતે ટોટલ 61 કેસો થાય છે. 1420 કેસો ટોટલ અત્યાર સુધીના જે શહેરમાં થાય છે એમાંથી મધ્ય ઝોનના 655 કેસ થઈ ગયા છે, દક્ષિણ ઝોનના 419 કેસ થઈ ગયા છે, ઉત્તર ઝોનના 74, દક્ષિણ પશ્ચિમ ઝોનના 39, પશ્ચિમ ઝોનના 122, ઉત્તર પશ્ચિમ ઝોનના 38, 1420 કેસ થાય છે. છેલ્લા 12 કલાકમાં 4 નવા મૃત્યુ નોંધાઈ છે અને કુલ સંખ્યા મરણની 56 પહોંચી છે. એની સામે જે ડિસ્ચાર્જ કરેલા કેસ છે એમાં 2-3 દિવસ અગાઉ મેં સંકેત આપ્યો એ રીતે હવે દિવસે દિવસે વધારો થાય છે. ખૂબ સારા સમાચાર છે, 21 નવા કેસ ડિસ્ચાર્જ ગઈકાલ સવાર પછીથી છેલ્લા 24 કલાકમાં થયા છે. 12 કેસ સિવિલ હોસ્પિટલમાંથી, 72 ઉપર પહોંચી ગયા છે. એટલે આ ખૂબ સારા સમાચાર છે કે હવે અપેક્ષા પ્રમાણે, અનુમાન પ્રમાણે ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યામાં સારો એવો વધારો થઈ રહ્યો છે. આવનાર દિવસોમાં પણ આ વધારો સતત જોવા મળશે એવું મને પૂરો વિશ્વાસ છે. જે લેબોરેટરીના પરીક્ષણ કરીએ છીએ, ટેસ્ટિંગ કરીએ છીએ, એના માટે કુલ ટેસ્ટની સંખ્યા હવે પેસિવ સર્વેલન્સ એટલે સામેથી લોકો આવીને જે હોસ્પિટલમાં રિપોર્ટ કરીને એને સેમ્પલ કરાવે છે, એવા કુલ ટેસ્ટ 2195 થઈ ગયા છે. એક્ટિવ સર્વેલન્સ, આ બહુ મહત્વપૂર્ણ બાબત છે કે જેમાં એએમસીની ટીમો સામેથી ફિલ્ડમાં જઈને પ્રોએક્ટિવલી સર્વેક્ષણ કરીને કેસો શોધી રહી છે. આવા કેસો અત્યાર સુધીમાં જે ટોટલ ટેસ્ટ જેના કરાવવામાં આવ્યા છે 13725, અને એ પૈકીના 1064 લોકો પોઝિટિવ જણાયા છે. એટલે ટોટલ જે 1420 અત્યાર સુધી પોઝિટિવ છે એમાંથી 1064 કેસો પ્રોએક્ટિવ સર્વેલન્સમાં મળી આવ્યા છે. આપણા માટે ખૂબ એક સારી બાબત છે, કેમ કે આ પ્રોએક્ટિવ સર્વેલન્સમાં જેટલા કેસો મળે છે મહદ અંશે એસિમ્પ્ટોમેટિક હોય છે. મોટા ભાગે ઇન્ફેક્શન લાગ્યા પછી શરૂઆતના તબક્કામાં હોય છે. બહુ બધા લોકોને એમને ઇન્ફેક્ટ ના કર્યું હોય એ પહેલા આપણા હાથમાં આ કેસો આવી રહ્યા છે. કુલ ટેસ્ટ હવે લગભગ 16000 જેટલા અમદાવાદમાં થઈ ગયા છે. એટલે અગાઉ જ્યારે આપણે 12000 ટેસ્ટ ઉપર પહોંચ્યા ત્યારે પણ આપણે દેશમાં સૌથી વધુ ટેસ્ટિંગ કરનાર શહેરમાં આવી ગયા હતા. હવે આપણા ટેસ્ટ ટોટલ 16000ની નજીક પહોંચી ગયા છે. એક્ઝેક્ટ સંખ્યા છે 15920. એટલે આટલી મોટી
સંખ્યામાં ટેસ્ટિંગ કરીને ટેસ્ટિંગ રેટ આપણી જે છે એ હવે 2600 ટેસ્ટ પર મિલિયનની આજુબાજુ પહોંચી ગઈ છે, જે દુનિયાના ઘણા બધા વિકસિત દેશો જે છે એના કરતાં પણ સારી આ રેટ છે. દાખલા તરીકે જાપાન કરતાં 5 ગણા વધુ આપણું ટેસ્ટિંગ અમદાવાદ સિટીનું પર મિલિયન થઈ રહ્યું છે. ચેકપોસ્ટ ઉપર સ્ક્રીનિંગ સારી રીતે ચાલી રહી છે. ગઈકાલે 9139 જેટલા લોકોનું સ્ક્રીનિંગ થયું અને 6 વ્યક્તિઓને શંકાસ્પદ જણાતા રેફર કરવામાં આવ્યું. ગીચ વિસ્તારમાં સર્વેક્ષણની કામગીરી એ પણ સારી રીતે ચાલી રહી છે. ગઈકાલે 622 જેટલી ટીમોએ 390462 જેટલા લોકોનું સ્ક્રીનિંગ કર્યું. દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવાની બાબત છે, એમાં પણ ઉત્તરોત્તર સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમ જેમ આપણે વધુ કોન્ટેક્ટ શોધીએ છીએ અને જ્યારે કેસોની સંખ્યામાં પણ વધારો થાય ત્યારે ટોટલ અત્યાર સુધીમાં કુલ ક્વોરન્ટાઇન કરેલી વ્યક્તિઓની સંખ્યા 6330 થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી આપણે એક બહુ મહત્વપૂર્ણ કેમ્પેન ઉપાડ્યું, સુપર સ્પ્રેડર્સને ટાર્ગેટ કરવાનું. સુપર સ્પ્રેડર્સ એટલે આવી વ્યક્તિઓ જે શાકભાજીનું વેચાણ કરતી હોય, કિરાણા સ્ટોર હોય, મેડિકલ સ્ટોર હોય, ગાર્બેજ કલેક્શનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં સંકળાયેલા હોય, પેટ્રોલ પંપ અટેન્ડન્ટ હોય, કે જે એક જ વ્યક્તિ અનેક વ્યક્તિઓની સંપર્કમાં આવતી હોય, એ પોટેન્શિયલ સુપર સ્પ્રેડર્સ. આ અમદાવાદની આપણી જે સ્ટ્રેટેજી છે સુપર સ્પ્રેડર્સને સ્પેશિયલ ટાર્ગેટિંગ કરવાનું, કેમ કે એક સુપર સ્પ્રેડર જો પોઝિટિવ આવે તો એનાથી અનેક લોકોને ચેપ લાગી શકતું હોય છે. એટલે જેટલું વહેલા આપણે સુપર સ્પ્રેડર્સનું સ્ક્રીનિંગ કરીને એમનું ટેસ્ટિંગ કરી લઈએ અને એમને આઇસોલેટ કરી લઈએ તો એટલું આપણે ઇન્ફેક્શન રેટમાં હજુ ઘટાડો કરી શકીએ છીએ. 21 તારીખના રોજ 413 જેટલા સુપર સ્પ્રેડર્સના સેમ્પલ લેવામાં આવ્યા. ટોટલ જે ચકાસણી કરવામાં આવી, જેની સ્ક્રીનિંગ કરવામાં આવી 21મી તારીખે, એ 2576 લોકોની, અને એ પૈકી 413 લોકોના સેમ્પલ લીધા અને એમાંથી 3 વ્યક્તિઓ પોઝિટિવ જણાઈ આવેલી. એ જ રીતે ગઈકાલે 2165 જેટલા લોકોનું સ્ક્રીનિંગ થયું અને એમાંથી 141 જેટલા લોકોનો સેમ્પલ લેવામાં આવ્યા અને એમાંથી 4 કેસ પોઝિટિવ જણાઈ આવ્યા છે. એટલે ફરી એકવાર આપની જે સ્ટ્રેટેજી જે છે, ટાર્ગેટેડ અપ્રોચ, ઇન્ટેન્સિવ સર્વેલન્સ, એગ્રેસિવ ટેસ્ટિંગ, એના પરિણામ આપણને હવે મળી રહ્યા છે. આ 3 અને 4 7 વ્યક્તિઓ એને જો આપણે શોધી કાઢ્યા ના હોત તો એ લોકો અઠવાડિયામાં હજારો હજારોની સંખ્યામાં વ્યક્તિ દીઠ ચેપ જે છે એ લગાડી શકે છે. એટલે સુપર સ્પ્રેડર્સ ઉપર અમારી સાવચેતી સતત બની રહેશે. તમામ ઝોનને પણ સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ સુપર સ્પ્રેડર્સ હોય એના ઉપર ધ્યાન રાખવામાં આવે. એક મહત્વપૂર્ણ બાબત છે સમરસ હોસ્ટેલના સંચાલન અંગે. રાજ્ય સરકાર દ્વારા ખૂબ એક સારો નિર્ણય કરીને એક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને એમના માર્ગદર્શનમાં હવે રાજ્ય સરકાર દ્વારા સમરસ હોસ્ટેલનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા પૂરેપૂરું સપોર્ટ જે અધિકારી નિમાયા છે એને કરશે અને આમ કરવાથી જે ટીમ એએમસીની આના સંચાલનમાં રોકાયેલી હતી એ ટીમને અમે ફ્રી કરી શકશું અને આ ટીમને હવે એક નવી જવાબદારી સોંપવામાં આવશે કે આવતા અઠવાડિયાની અંદર 4000ની કેપેસિટીનું બીજું એક કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવશે. છેલ્લા લગભગ 1 મહિનાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખૂબ સારી રીતે આયોજનબદ્ધ રીતે સમરસ હોસ્ટેલમાં એક કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં તમામ સીસીટીવી કેમેરા લગાવી દીધા છે, તમામ જગ્યાએ વાઇફાઈ થઈ ગયા છે, બેડ, બેડિંગ, ચદ્દર, ઓશીકૂત, બધા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ત્યાં થઈ ગઈ છે અને હવે રાજ્ય સરકારથી આવી એક મદદ મળતા જે એએમસીની ટીમ ત્યાં મૂકવામાં આવેલી હતી એ ત્યાંથી ફ્રી થઈને બીજો એક કોવિડ કેર સેન્ટર 4000ની કેપેસિટીનું બનાવવાનું અમે નક્કી કર્યું છે. પશ્ચિમ વિસ્તારમાં આ બીજો એક કોવિડ કેર સેન્ટર બનશે. ગઈકાલે અમે જાહેરાત કરી હતી હજ હાઉસની કોટ વિસ્તારમાં, ત્યાં બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આજે સવારે એસવીપી હોસ્પિટલની મેં મુલાકાત લીધી અને જે ખૂબ ઓછો સમય લગભગ 24 કલાકથી 48 કલાકનો જ સમય મારી ટીમને મેં આપ્યું હતું કે 500 બેડથી વધારીને 1000 બેડની ક્ષમતા કરવાનું, એ લગભગ આજે મારી મુલાકાત દરમિયાન મને ખૂબ સંતોષકારક તૈયારીઓ બધાને જણાઈ આવેલ છે અને લગભગ જે કામ મહિનાઓ સુધી ના થઈ શકે એ કામ 2 દિવસમાં એસવીપીની ટીમે કરી નાખ્યું છે અને ત્યાં 1000 બેડ જેટલી વ્યવસ્થા
કરી દેવામાં આવી છે. ત્યાં જે ટેસ્ટિંગ લેબોરેટરી છે જ્યાં ટેસ્ટ થાય છે વાયરસના, એ ટેસ્ટિંગ લેબોરેટરીની પણ આજે મેં મુલાકાત લીધી. ત્યાં પણ જે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ અમારું એનએચએલ મેડિકલ કોલેજનું છે એના તમામ જે પ્રોફેસર્સ, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ અને બીજા બધા જ લોકો છે, લેબોરેટરી ટેકનિશિયન્સ છે, ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. અને એ લોકોએ મને ખાતરી આપી છે કે જરૂર જણાશે ત્યારે હાલની જે કેપેસિટી છે 200 ટેસ્ટ કરવાની, એમાં જરૂરિયાત મુજબનો વધારો કરવા માટે અને રાઉન્ડ ધ ક્લોક 24 કલાક કામ કરીને પણ ટેસ્ટિંગમાં જોઈએ એવો વધારો કરવા માટેની પણ તૈયારીઓ આ લોકોએ બતાવી છે. એકંદરે હવે અમદાવાદ શહેરમાં કેસોની સંખ્યામાં આપણે જોઈએ છે પ્રમાણે ઘટાડો થઈ રહ્યો છે. હોટસ્પોટ વિસ્તાર હતા એને આપણે નિયંત્રણમાં મહદઅંશે લાવી દીધા છે. છતાં પણ આ લડાઈ લાંબી છે, એના માટે માનસિક રીતે આપણે બધાએ તૈયારી રાખવાની, અને આમાં કોઈ પણ ચૂક મોંઘી પડશે. એટલે બધા જ નાગરિકોને વારંવારની જેમ આજે પણ હું વિનંતી કરીશ કે બધા જ નાગરિકો સંપૂર્ણ સાથ સહકાર આપે, લોકડાઉનના નિયમોનું 3 તારીખ સુધી બધા જ પાલન કરે, અને જો આવશ્યક ટાળી ના શકાય એવા ખૂબ જ મહત્વપૂર્ણ સંજોગો ઉભા થાય ને જો બહાર નીકળવું જ હોય તો માસ્ક અવશ્ય પહેરે બધા, અને એકબીજાથી 3-4 મીટર 10 ફૂટ જેટલું અંતર જાળવીને પોતાનું જે કંઈ કામ કરવાનું હોય એ કરે. તમામ અમદાવાદીઓને અમે ખાતરી આપવા માંગીએ છીએ કે આપણી સર્વેલન્સ સ્ટ્રેટેજી હવે સારામાં સારી, શક્ય હોય એટલી સારામાં સારી સર્વેલન્સ સ્ટ્રેટેજી એ આપણી હવે ગોઠવાઈ ગઈ છે સંપૂર્ણ રીતે. આપણું ટેસ્ટિંગ માં હવે આપણે દેશભરમાં સૌથી આગળ અને દુનિયામાં સારામાં સારું ટેસ્ટિંગ જે શહેરોમાં દેશોમાં થયું છે એની હરોળમાં આપણે લગભગ આવી ગયા છે. ટ્રીટમેન્ટ જે છે આપણું એની પણ હવે કેપેસિટીમાં એક્સપેન્શન આપણે જરૂરિયાત પ્રમાણે કોવિડ કેર સેન્ટરમાં કરી રહ્યા છે. એટલે કોઈએ ગભરાવાની બિલકુલ જરૂર નથી, પરંતુ સાવચેતી સંપૂર્ણપણે રાખવાની છે. સેજ પણ આપણે હળવાશથી લેવાનું નહીં. કેસોની સંખ્યામાં ઘટાડો થાય છે એમ માનીને જો સેજ પણ આપણે ઢીલાશ મૂકશું તો જે રીતે ઘટાડો ઝડપથી આવ્યો છે એ જ રીતે વધારો પણ આટલી ઝડપથી થઈ શકે છે. આ વાયરસ ખૂબ જ ખતરનાક છે, ખૂબ જ ચેપી છે. આમાં આપણે કોઈ પણ હિસાબે કોઈ પણ ચૂક કરવાની રિસ્ક આપણે લઈ શકતા નથી. એટલે સતત આપણે જ્યાં સુધી લોકડાઉન 3 મે સુધી છે ત્યાં સુધી સતત બધા ઘરમાં જ રહે, અને આટલી બધી મહેનતથી જે નિયંત્રણ પરિસ્થિતિ ઉપર અમે લાવી શક્યા છીએ એમાં સેજ પણ વિક્ષેપ ના પડે એની જવાબદારી દરેક અમદાવાદીની છે. આપસોનો સાથ સહકાર અત્યાર સુધી ખૂબ સારું અમને સાંપડી રહ્યું છે, એ જ રીતે આપસોનો સાથ સહકાર મળી રહેશે એવી અપેક્ષા સાથે ધન્યવાદ.